पाठक स्कूल ना शिक्षक पांचोरिया तृप्ति आज धोरण 10 मा संस्कृत विषय मा पद्य सार सुभाषित कुसुमानी ए विषय अभ्यास करावे। सुभाषितम એટલે શું? તો કે સુષ્ટુભાષિતમ, સુભાષિતમ જે સારી રીતે કહેવાયેલું છે તે સુભાષિત છે, બરાબર। અને કુસુમાની એટલે ફૂલ, પુષ્પ, કે સુભાષિત રૂપી ફૂલો। ફૂલ છે એ દૂર દૂર સુધી પોતાની મહેક છે, બરાબર, સોડમ છે એ ફેલાવે છે અને મનુષ્યને આનંદિત કરી દેતા હોય છે। તેવી જ રીતને તે આ સુભાષિત રૂપી જે ફૂલો છે, બરાબર, જે સુવિચારો છે, જે સુભાષિતો છે એ મનુષ્યના જીવનને સુખથી ભરપૂર અને આનંદમય બનાવી દે છે। પૃથ્વીવ્યાહ ત્રિણિ રત્નાણિ જલમ અન્નમ સુભાષિતમ, કે પૃથ્વી પરના ત્રણ રત્નો છે, જળ, અન્ન અને સુભાષિત। દરેક જીવને જીવવા માટે અનાજ અને પાણીની જરૂર પડે છે, પણ મનુષ્ય એક એવો છે કે જેને સુભાષિતો પણ એના જીવન માટે જરૂરી છે। જે માણસ આવા સુભાષિતોનો અભ્યાસ કરતા હોય છે તેમને આ સુભાષિતોમાં રહેલું જે ગૂઢ જ્ઞાન છે એ પ્રાપ્ત થતું હોય છે અને પોતાના જીવનને એ એક સુખથી ભરપૂર અને આનંદમય એ બનાવી દે છે। જેમ કહેવાય છે ને ગાગરમાં સાગર, એટલે ગાગર એક નાની હોય છે પણ એમાં સમુદ્રને સમાવી લેવાની વાત છે। તો આ સુભાષિતો છે એ ટચુકડા નાનકડા હોય છે, પણ આમાં ઘણા બધા જે વિચારો છે, ઘણું બધું જ્ઞાન છે એ સમાયેલું હોય છે અને એ જ્ઞાન ગ્રહણ કરીને મનુષ્ય છે એ ધન્ય થઈ જતો હોય છે। તો આવા જ આપણે પદ્ય સાતની અંદર સાત સુભાષિતો આપવામાં આવ્યા છે, એમનો આપણે અભ્યાસ કરવાનો છે। તો પહેલો જે સુભાષિત છે એમાં માનવીની સજ્જનતાનો, બરાબર, એમાં એના સજ્જનતાનો ગુણ છે એમાં રહેલો છે, એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો તમારે નોટ પેન છે એ બાજુમાં રાખજો, જે બી કંઈ ગ્રામર હું તમને અહીંયા સમજાવું તો એ તમે એમાં નોંધ કરતા જાજો અને ટ્રાન્સલેશન લખાવું તો એ પણ જ્યારે હું બોલતી હોય ત્યારે તમે લખી શકો છો, જેથી તમારે પછી ક્યાંય બી વાંચવું હોય તો તમને એ મદદરૂપ થઈ શકે, એના આધારે તમે સારી રીતે તૈયારી કરી શકો। તો સૌથી પહેલો જે સુભાષિત છે એના વિશે આપણે અભ્યાસ કરીશું કે સદભિહિતુ, સંધિ છૂટી પડી, સદભિહિતુ વિસર્ગ સંધિનો નિયમ છે કે વિસર્ગ પછી ત કે થ આવે તો વિસર્ગનો તમારે દંત્ય સમૂહો, કેમ કે ત છે એ દંત્ય અક્ષર છે, બરાબર, તો શબ્દિહિતુ અહીંયા સંધિ છૂટી પાડે, શબ્દિહિતુ, બરાબર, શબ્દિહિ એટલે સજ્જન, શબ્દિહિ, બરાબર, તૃતીય વિભક્તિ બહુવચનનો રૂપ છે એટલે સજ્જનો વડે, લીલયા સરળતાથી, લીલા, બરાબર, એટલે મૂળ રૂપ છે લીલા અને લીલયા એ તૃતીય વિભક્તિ એક વચનનો રૂપ છે, કે સરળતાથી પ્રોક્તમ કહેવાયેલું, પ્રોક્તમ, પ્રોક્તમ છે એ કર્મણી ઉત્કૃદંત થશે, કે સજ્જનો વડે સહેલાઈથી કહેવાયેલું, શિલાલિખિતમ અક્ષર, શિલાલિખિતમ એટલે પથ્થર પર લખાયેલા અક્ષર જેવું હોય છે, જે સજ્જન માણસો હોય ને એને વાત વાતમાં કહેવાયું, એટલે કે જ્યારે સામાન્ય ચર્ચા વિચારણા થતી હોય અને કોઈ એ એવા વચનો એ બોલ્યા હોય તો એ એટલા એની કિંમત હોય છે, અમૂલ્ય હોય છે કે જાણે એને પથ્થર પર લખી નાખો, કેમ કે પથ્થર પર લખેલું છે સદીઓ સુધી કાયમને માટે એ ટકી શકે છે। તો જે સજ્જન માણસો છે ને એમની સામાન્ય વાત પણ આટલી કિંમતી હોય છે એવો કહેવાનો ભાવ અહીં છે, કે સજ્જનો વડે સહેલાઈથી કહેવાયેલું પથ્થર પર, શિલા પર લખાયેલા અક્ષરો જેવું છે, અને અસદ્ભિહી વિરોધી શબ્દ થઈ ગયા, સદ્ભિહી એટલે સજ્જન અને અસદ્ભિહી એટલે દુર્જનો વડે, અને અસદ્ભિહી દુર્જનો વડે સપથેન અપિ લીધેલા શપથ પણ, સોગંધ પણ, જલે લેખિતમ અક્ષર પાણી પર લખાયેલા અક્ષરો જેવા હોય છે, પાણી ઉપર તમે કાંઈ બી લખો જેવું લખો તરત જ લખતાની સાથે જ એ નાશ પામે છે, એ ટકી શકતો નથી, એટલે જે દુર્જન લોકો છે અને એમની મહત્વની જે વાત છે એ શપથ લેવા, સુગંધ લેવા, બરાબર, એ કેવા હોય છે તો કે માત્ર એને લેવા ખાતર શપથ લીધા હોય છે, એની કોઈ કિંમત હોતી નથી, એની કિંમત કેવી હોય છે તો કે પાણી પર લખાયેલા અક્ષર છે, બરાબર। તો સજ્જન અને દુર્જન વ્યક્તિ વચ્ચેનો ભેદ આપણને અહીં એમને સમજાવેલો છે કે સજ્જનની સજ્જનતા કેવી હોય છે
અને દુર્જનની દુર્જનતા કેવી હોય છે એ કીધું છે કે સજ્જનો એ સામાન્ય વાક્ય પણ એમનું એવું હોય છે જોરદાર કે જાણે એને આપણે પથ્થર પર લખી લઈએ અને દુર્જન છે જેને લીધેલી મહત્વની બાબત છે એ પણ પાણી પર લખેલા અક્ષર જેવી હોય છે ફરી વખત એમનું ભાષાંતર સજ્જનો વડે સહેલાઈથી કહેવાયેલું પથ્થર પર લખેલા અક્ષરો જેવું હોય છે અને દુર્જનોએ લીધેલા શપથ પણ પાણી પર લખેલા અક્ષરો જેવા હોય છે જલે સાતમી વિભક્તિ એકવચન જલે પાણી પર લખેલા અક્ષરો જેવા હોય છે ત્યાર પછી બીજો સુભાષિત છે વૃક્ષોની મહત્વતા વૃક્ષોનું શું મહત્વ છે એના આધારે આપણને શું શીખ મળે છે બરાબર કે સેવી તવ્યહ તવ્ય ઇતવ્ય અનિયય વિદ્યુત કૃણ સેવવો જોઈએ મહાવૃક્ષ મોટો વૃક્ષ વૃક્ષની વિશેષતા બતાવી દીધી છે એટલે એ કર્મધારય સમાસ થશે કે મહાવૃક્ષ એટલે મોટો વૃક્ષ કેવો મોટો વૃક્ષ ફલ છાયા સમન્વિતઃ ફળ અને છાયાથી યુક્ત કે ફળ અને છાયાથી યુક્ત મોટા વૃક્ષનું સેવન કરવું જોઈએ એક્ઝામ્પલ તરીકે આંબો કેરીનું ઝાડ બરાબર એ ફળ પણ આપણને મીઠા મીઠા આપે ઘટાદાર છાંયો પણ આપે તો કે છે ફળ અને છાયાથી યુક્ત મોટા વૃક્ષનું સેવન કરવું જોઈએ કેવા વૃક્ષનું આપણને સેવન કરવાનું તો કે મોટા વૃક્ષનું બરાબર યદિ દૈવાત ફલમ ન અસ્તિ જો દૈવાત એટલે ભાગ્ય વસાત બરાબર કમોસમી વરસાદ થયો આંબાની અંદર મોર આવ્યો વાવાઝોડું આવ્યું બરાબર મોર છે ખરી જશે તો આપણને કેરી નહીં મળે યદિ દૈવાત ફલમ ન અસ્તિ યદિ એટલે જો દૈવાત એટલે ભાગ્ય વસાત ફલમ ન અસ્તિ ફળ નથી મળતું કે જો ભાગ્ય વસાત ફળ નથી મળતું તો છાયા કેમ નિવાર્યતે છાયાને કોણ દૂર કરી શકશે છાયાને કોણ અટકાવી શકશે બરાબર છાંયો તો વૃક્ષ આપણને આપવાનું જ નથી કદાચ ફળ નહીં મળે સંજોગો વસાર કોઈ એવી ઘટના ઘટી જાય વાવાઝોડું વરસાદ આવે તો એ વર્ષે આપણને ફળ ન મળે પણ છાંયો તો મળવાનો છે એટલે અહીંયા એવું કહે છે કે ફળ અને છાંયાથી યુક્ત મોટા વૃક્ષનું સેવન કરવું જો ભાગ્ય વસાત ફળ નહીં મળે તો છાંયાને કોણ અટકાવી શકે એટલે કહેવાનો મતલબ છે કે કરેલું છે ને એ ક્યારેય ફોગટ જતું નથી જે ભી કાર્ય આપણે કરેલું હોય થોડે અંશે તો આપણને એ ભવિષ્યની અંદર ઉપયોગી બનતું જ હોય છે બરાબર તો એ બીજા સુભાષિત ઉપરથી આપણને એ શીખ મળે છે તો એનું ભાષાંતર પણ તમને સમજાઈ ગયું હશે ફરી વખત એક વખત સમજાઈ દો કે ફળ અને છાયાથી યુક્ત મોટા વૃક્ષનું સેવન કરવું જોઈએ જો ભાગ્યવસાત દૈવાત ભાગ્યવસાત ફલમ ન અસ્તિ ફળ નથી મળતું તો છાયા કેમ નિવાર્યતે તો છાયાને કોણ અટકાવી શકે છે છાયાને કોણ દૂર કરી શકે છે ત્યાર પછી ત્રીજો મંત્ર છે બરાબર કે આરોપ્યતે શિલાશયે બરાબર કે શિલા એટલે પથ્થરના ટુકડાને શૈલે એટલે પર્વત પર આરોપ્યતે યજ્ઞેન યજ્ઞેન એટલે પ્રયત્ન પૂર્વક આરોપ્યતે એટલે મૂકવામાં આવે છે કે પથ્થરના ટુકડાને પર્વત પર ખૂબ પ્રયત્નથી મૂકવામાં આવે છે યજ્ઞેન એન પ્રત્યે એટલે તૃતીય વિભક્તિ એકવચનનું રૂપ થશે કે પર્વત પર પથ્થરને ખૂબ પ્રયત્નથી મુકાય છે મહતા યથા યથા એટલે જેમ મહતા એટલે ખૂબ કે જેમ પથ્થરને ખૂબ પ્રયત્નથી પર્વત પર મુકાય છે બરાબર એને મૂકવામાં ખૂબ બરાબર તમને કહેવામાં આવે કે 5 કિલોનો પથ્થર લઈ અને તમારે એક ડુંગર ઉપર જવાનું છે પર્વત ઉપર જવાનું છે તો વિચારો કે કેટલી મહેનતથી અને કેટલા સમય આપણે કેટલો સમય એ મૂકવામાં લાગે છે કેટલું કષ્ટ પડે છે બરાબર પછી શું કહે છે કે નિપાત્યતે ક્ષણેન અધ કે નિપાત્યતે એટલે નીચે પાડી દેવામાં આવે છે ક્ષણેન અધ અધ એટલે નીચે ક્ષણ એટલે એક જ ક્ષણ કે એને ઉપર ચડાવવામાં આપણે ખૂબ મહેનત લાગે છે ખૂબ શ્રમ પડે છે ખૂબ સમય લાગે છે પણ નીચે પાડવામાં તો કે ક્ષણમાં જ તમે એને નીચે પાડી શકો છો તથા આત્મા ગુણ દૃશ્યો
તેમ આત્મામાં ગુણ અને દોષનું છે। આપણે ગુણો ભેગા કરતા ગુણવાન બનતા ઘણો સમય લાગે છે, પણ એક દોષ છે, એ એક દોષ આપણા જે સંપૂર્ણ ગુણો આપણે ભેગા કરેલા છે, ગુણવાન વ્યક્તિત્વ આપણે પ્રાપ્ત કરેલું છે, એની આપણી એક ભૂલ એક દોષ છે, એ બધા ઉપર એ પાણી ફરી જતું હોય છે। તો અહીંયા એવું કહેવા માંગે છે કે એ ગુણોને ભેગા કરતા ગુણવાન બનવા માટે વ્યક્તિને બહુ શ્રમ કરવો પડતો હોય છે, બહુ સમય લાગતો હોય છે, પણ એક દોષ છે એ બધા જ ગુણોને કહેવાય કે ઢાંકી દે છે। તો ફરી વખત કે જેમ ખૂબ પ્રયત્નથી પથ્થરને પર્વત પર મુકાય છે અને ક્ષણમાં જ નીચે પાડી દેવાય છે, તેમ આત્મામાં ગુણ અને દોષનું છે। ગુણ દોષયોઃ એ ઇતરેતર દ્વંદ્વ સમાસ થશે, ગુણ અને દોષ, અને યોઃ પ્રત્યયો એટલે ષષ્ઠી સપ્તમી દ્વિવચનનો રૂપ થશે। ત્યાર પછી ચોથો છે કે ભાઈ ક્ષણે દુષ્ટઃ એટલે અવ્યવસ્થિત મન વાળા વ્યક્તિની વાત કહી છે કે અવ્યવસ્થિત મન વાળા વ્યક્તિથી જો તમને કોઈ લાભ થાય તો એ લાભ પણ આપણા માટે નુકસાનકારક છે। એટલે જે અવ્યવસ્થિત મનવાળા વ્યક્તિઓ હોય એનો લાભ પણ આપણે ક્યારેય લેવો નહીં। તો એ કહે છે ક્ષણે દુષ્ટઃ ક્ષણમાં રોષે ભરાય છે અને ક્ષણમાં સંતોષ પામે છે। આપણે કહીએ ને ઘડીકનો આ વ્યક્તિ તો ઘડીકનો છે, બરાબર? તો એ ક્ષણમાં રોષે ભરાયેલ અને ક્ષણમાં સંતોષ પામેલ, ક્ષણે ક્ષણે દુષ્ટઃ કે ક્ષણે ક્ષણે રોષે ભરાતો હોય, ક્ષણે ક્ષણે સંતોષ પામતો હોય, તો અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદઃ અપિ, કે આવા અવ્યવસ્થિત મન વાળાને પ્રસાદઃ એટલે કૃપા પણ, સંધિ છૂટી થશે, પ્રસાદઃ અપિ, વિસર્ગની આગળ એવો પાછળ એવો, આગળનાનો પાછળનાનો અવગ્રહ, કે અવ્યવસ્થિત મન વાળાની કૃપા પણ ભયંકર હોય એટલે ભયંકર હોય છે। આવા અવ્યવસ્થિત મન વાળા વ્યક્તિઓ હોય અને એનાથી આપણને જે કઈ લાભ થતો હોય ને એ પણ આપણા માટે નુકસાનકારક છે। તો આવા અવ્યવસ્થિત મન વાળાનો લાભ પણ આપણે ક્યારે લેવો નહીં, એવું આપણને આ શ્લોક દ્વારા સમજાવે છે કે ક્ષણમાં રોષે ભરાયેલ અને ક્ષણમાં સંતોષ પામેલ, ક્ષણ ક્ષણમાં રોષે ભરાયેલ અને સંતોષ પામેલા અવ્યવસ્થિત મન વાળા માનવીનો લાભ પણ, એની કૃપા પણ ભયંકર હોય છે। ત્યાર પછી પાંચમો શ્લોક જોઈએ કે જેમાં વ્યક્તિનું પરીક્ષણ કઈ રીતે કરવું એ આપણને સોનાનું ઉદાહરણ આપીને સમજાવે છે। આ જે સુભાષિત છે આપણે અર્થ વિસ્તારમાં પૂછાય છે, જે 3 માર્કમાં અર્થ વિસ્તાર પૂછાય છે તેમાં, અને આગળ આપણે જે બીજો ભણી ગયા, બરાબર, મહાન વૃક્ષનું સેવન કરવું જોઈએ, એ પણ આપણને અર્થ વિસ્તારમાં પૂછાય છે। આ બંને સુભાષિતો આપણને અર્થ વિસ્તારમાં પૂછાય છે કે યથા ચતુર્ભિહિ, યથા એટલે જેમ, ચતુર્ભિહિ, ભિહિ આવે એટલે કેટલા વિભક્તિ થશે, હા, ત્રીજી વિભક્તિ બહુવચન, કે જેમ 4 રીતે કનકમ, કનકમ એટલે સોનું, સુવર્ણ, પરીક્ષતે એટલે પરીક્ષણ થાય છે, બરાબર, વર્તમાન કાળ, આત્માને પદ, ત્રીજો પુરુષ, એક વચન, તે રીતે અંત, કે જેમ 4 પ્રકારે 4 રીતે સોનાનું પરીક્ષણ થાય છે, સોનું, બરાબર, જેટલું પીળું દેખાય એ બધું સોનું જ હોય એવું જરૂરી નથી, તો એ સોનું છે કે નહીં, પીળું છે એટલે સોનું છે એમ આપણે માની નહીં લેવાનું, બરાબર, તો એનું પરીક્ષણ કરવું પડે કે સોનું છે કે નહીં, છે તો કેટલા ટચનું છે, તો એ કઈ રીતે આપણે કહી શકીએ, તો એના માટે કીધું છે નિઘર્ષણ, સોનું હોય એને તમે ઘસો તો તમને ખબર પડે, સોનું નરમ ધાતુ છે, જો એ સરળતાથી ઘસાઈ જાય તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આમાં વધારે 24 કેરેટનું છે કે 22 કેરેટનું છે, બરાબર, ઘસો એટલે ખબર પડે કે 18 કેરેટનું છે, તો ઘસવાથી ખબર પડશે, છેદેન કાપવાથી, જો સોનું સરળતાથી કપાઈ જશે તો પણ આપણે કહી શકીશું કે આ ધાતુની અંદર સોનાનો ભાગ વધારે છે, જો કાપવામાં આપણને મુશ્કેલી પડે તો આપણે કહી શકીએ કે આમાં સોનાનો ભાગ ઓછો છે, તાપ એટલે તપાવવાથી, બરાબર, નરમ ધાતુ છે ઝડપથી એ પીગળી જશે, અને તાડનેહી એટલે ટીકવાથી, બરાબર, ટીકવાથી પણ એ ઝડપથી ટીપાઈ જશે,
શા માટે તો કે સોનાનો ગુણધર્મ છે નરમ ધાતુ તરીકે આપણે એને ઓળખીએ છીએ બરાબર દાગીના પહેરવા માટે આપણે જોતા હોઈએ છીએ ઘરમાં પણ આપણે વાતચીત સાંભળતા હશો કે 22 કેરેટ ના જ દાગીના 24 કેરેટ નું દાગીનો છે એ પહેરી શકાતો નથી પહેરી તો શકાય પણ એ વળી જતું હોય છે કેમ કે નરમ ધાતુ છે તો ચાર રીતે આપણે સોનાનું પરીક્ષણ કરી શકીએ કઈ ચાર રીતે પહેલું ઘસવાથી બીજું કાપવાથી ત્રીજુ તપાવવાથી અને ચોથુ ટીપવાથી તો તથા એટલે તેમ યથા તથા બરાબર અવ્યય છે તેમ ચતુર્ભિઃ એટલે ચાર રીતે પુરુષઃ એટલે વ્યક્તિનું પરીક્ષ્યતે એટલે પરીક્ષણ થાય છે તેમ વ્યક્તિનું ચાર રીતે પરીક્ષણ થાય છે કે આ માણસ કેવો છે બરાબર એ માણસ કેવો છે સારો છે ખરાબ છે તો ચાર રીતે તમે ઓળખી શકો ચાર રીતે તમે એની પરીક્ષા કરી શકો તો કઈ ચાર રીતે તો કે શ્રુતેન હવે અહીંયા શ્રુત એટલે આપણે સાંભળવું નહીં લે પણ શ્રુતેન એટલે જ્ઞાનથી બરાબર તૃતીય વિભક્તિ એકવચન એન પ્રતિ જ્ઞાનથી શીલેન ચારિત્ર્યથી એનું ચારિત્ર્ય કેવું છે ચારિત્ર્યથી ગુણેન એટલે ગુણોથી અને કર્મણા એટલે કર્મથી જો એ વ્યક્તિ સજ્જન હશે સારી વ્યક્તિ હશે તો એના કર્મો પણ સારા હશે એના ગુણો પણ સારા હશે ચારિત્ર્ય પણ સારું હશે અને એમની અંદર જ્ઞાન પણ વધારે હશે તો આપણને એ ખ્યાલ આવે કે આ સજ્જન માણસ છે કે દુર્જન માણસ છે તો આ ચાર રીતે તમે એની પરીક્ષા કરી શકો કોઈ પણ વ્યક્તિની બરાબર અર્થ વિસ્તારમાં પૂછાય છે એટલે આપણે સૌથી પહેલા એનું ભાષાંતર કરવાનું જે બી શ્લોક આપેલો હોય ને એનું ભાષાંતર કરવાનું પછી એના વિશે સમજૂતી લખવાની એને અનુરૂપ તમને કાંઈ સ્લોગન યાદ આવે કોઈ પંક્તિઓ યાદ આવે કોઈ બી ભાષામાં બરાબર હિન્દીમાં ઇંગ્લિશમાં તમે લખી શકો તો એ લખવાનું અને છેલ્લે અંતમાં બોધ લખવાનું બરાબર તો આ ચાર રીતે જેમ ચાર રીતે સોનાનું પરીક્ષણ થાય છે ઘસવાથી કાપવાથી તપાવવાથી અને ટીપવાથી તેમ ચાર રીતથી પુરુષનું પરીક્ષણ થાય છે જ્ઞાનથી ચારિત્ર્યથી ગુણોથી અને કર્મથી ત્યાર પછીનો જે શ્લોક છે ને આપણે કંઠસ્થ કરવાનો છે આ શ્લોક આપણે પાકો કરવાનો છે એટલે જે શ્લોક આપણે પાકા કરવાના હોય એ બધા શ્લોકો છે એ આપણે ગાઈને પાકા કરીશું કે જેથી કરીને એ આપણને સરળતાથી યાદ રહી જાય તો હું આ પાંચ છઠ્ઠો શ્લોક છે એ ગાઉં છું તમારે મારી સાથે સાથે ગાવાનો છે પછી ઘરે પણ તમે જ્યારે બી ફ્રી હોય અધર કાર્ય કરતા હોય એક્ટિવિટી કરતા હોય ત્યારે તમે એ ગાતા રહેવાનું કે જેથી કરીને આપણને કંઠસ્થ થઈ જાય તો આ શ્લોક હું આ રીતે ગાઉં મારી સાથે કરજો પરશુરામ સમરે સુભીમ દાને સુકર્ણ શનયે સુકૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલને સુ વિક્રાંતકારી સુભવાંજનેય વિક્રાંતકારી સુભવાંજનેય તો આજે જે શ્લોક છે એનો આપણે આ રીતે રાગથી ગાવાનું છે આપત્સુ બરાબર આપત્સુ એટલે મુશ્કેલીમાં સપ્તમી વિભક્તિ બહુવચનનો રૂપ છે આપત્સુ રામઃ કે મુશ્કેલીમાં આપણે રામને યાદ કરવાના છે કે ભગવાન શ્રી રામ ભગવાન શ્રી રામના જીવનમાં કેટલી કેટલી મુશ્કેલીઓ આવી બરાબર તો એ મુશ્કેલીઓનો જરા પણ એમને સંકોચ વગર ડર વગર એ બધો સામનો કરેલો છે રાજકુમાર હોવા છતાં પણ એમને પિતાની આજ્ઞાથી 14 વર્ષનો વનવાસ છે એમને ભોગવેલો તો આવી આવી મુશ્કેલીઓ આવી છે છતાં રામે એક નિડરતાથી કહેવાય ને પૂરેપૂરી હિંમતથી એ બધી મુશ્કેલીઓને એનો સામનો કરેલો છે એટલે રામમાંથી આપણને એ ગુણ શીખવા મળે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે ને આપણે ભગવાન શ્રી રામની યાદ કરવાની કે મુશ્કેલીમાં શ્રી રામ સમરે સુભીમ સમર સમર એટલે યુદ્ધ યુદ્ધમાં ભીમને યાદ કરવાના છે ભીમ છે એ તાકાતવાળા શક્તિવાળી બરાબર તો ભીમને યાદ કરવાના સમરે સુભીમ એટલે યુદ્ધમાં ભીમ દાનેસુ કર્ણમશ્ચ અહીંયા સંધિ થશે કર્ણઃ ચ બરાબર વિસર્ગ પછી ચ આવે એટલે આપણે ત્યાં મીંડાવાળો સ એટલે કે તાલવ્ય છે એટલે તાલવ્ય સ મૂકીશું દાનેસુ દાનમાં સાતમી વિભક્તિ બહુવચન દાનમાં કર્ણને અને નયેસુ કૃષ્ણઃ નીતિમાં કૃષ્ણ ભગવાન બરાબર આપણે મહાભારતની અંદર જોઈ છે ભગવાન શ્રી કૃષ્ણ એની જે
એના જે દાવપેચ છે, જે નીતિ છે, રાજનીતિ છે, કઈ રીતે ચાલે છે. તો નીતિમાં શ્રી કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલને પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ પિતામહ, આપણે હમણાં લોકડાઉન હતું, દૂરદર્શનની અંદર મહાભારત સિરિયલ મુકાણીને આપણે જોઈ હતું, બરાબર. તો ભીષ્મ છે એમનું પહેલું નામ આપણે બધા જાણીએ છીએ, શું હતું? દેવવ્રત હતું, બરાબર. એ દેવવ્રત છે એમનું ભીષ્મ નામ કઈ રીતે પડે? તો કે એમને ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. શું ભીષ્મ પ્રતિજ્ઞા લીધી? તો કે સત્યવતીના પિતાશ્રીને વચન આપી દીધું. શું વચન? તો કે હું આ જીવન બ્રહ્મચર્ય પાડીશ એમના પિતા શાંતનુ માટે, કે શાંતનુના સત્યવતી સાથે ત્યારે જ લગ્ન થાય કે જ્યારે શાંતનુ રાજા છે એ સત્યવતીના પિતાશ્રીને એવું કહે કે સત્યવતીના સંતાનો જ રાજગાદી પર બેસે. પણ શાંતનુ રાજા તો દેવવ્રતને કીધેલું, વચન આપી ચૂકેલા કે તારે મારા પછી રાજગાદી પર બેસવાનું છે, એટલે પુત્ર સાથે અન્યાય ન કરી શકતા હતા. તો ભીષ્મ પિતામહ છે એને વચન આપે છે આ જીવન બ્રહ્મચર્ય પાળશે, અને આમ ત્યાંથી એ ભીષ્મ પ્રતિજ્ઞા લીધા પછી એનું નામ ભીષ્મ. તો પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ પિતામહ, ગુજરાતીમાં આપણે પ્રશ્ન પૂછાય છે બે માર્ગ, બરાબર, રામ અને ભીષ્મને કઈ રીતના આપણે એને માનવા જોઈએ? તો કે રામને આપણે આપત્તિમાં, બરાબર, મુશ્કેલીમાં, અને ભીષ્મને તો કે પ્રતિજ્ઞાનું પાલન કરવામાં, બરાબર. શા માટે, કેવી રીતે? તો એ બધું આપણે અંદર લખાય, બરાબર, કે ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલને છે, કે ભીષ્મને પ્રતિજ્ઞાનું પાલન કરવા. વિક્રાંત કાર્યસુ ભવ અંજને, વિક્રાંત કાર્યસુ એટલે કે પરાક્રમ ભર્યા કાર્યોમાં, ભવ એટલે થાવો, બનો, આપણને કહે છે. અંજનેયઃ એટલે અંજની પુત્ર હનુમાન, કે પરાક્રમ ભર્યા કાર્યોમાં અંજની પુત્ર હનુમાન બનો. ફરીવાર ભાષાંતર કરું છું કે મુશ્કેલીમાં રામ, યુદ્ધમાં ભીમ, દાનમાં કર્ણ, નીતિમાં કૃષ્ણ, અને પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ પિતામહ, અને પરાક્રમ ભર્યા કાર્યોમાં હનુમાન જેવા બનો, અથવા અંજની પુત્ર હનુમાન જેવા બનો. ત્યાર પછી જે સાતમો શ્લોક છે કે આ સમાજની અંદર મનુષ્યો છે, તો એ મનુષ્યને ત્રણ ભાગમાં અહીંયા વિભાજિત કર્યા છે, નિમ્ન કક્ષાના મનુષ્યો, મધ્યમ કક્ષાના મનુષ્યો અને શ્રેષ્ઠ ઉત્તમ કક્ષાના મનુષ્યો. તો કોને નિમ્ન કક્ષાના કહેવા, કોને મધ્યમ કક્ષાના કહેવા અને કોને શ્રેષ્ઠ કહેવા? તો કે જે માણસો વિઘ્નના ભયથી કાર્યની શરૂઆત નથી કરતા, કે ભાઈ આ કાર્ય મારાથી ન થઈ શકે, આ કાર્ય હું સારી રીતે ન કરી શકું, તો આવા જે માણસો છે, આવી વિચારધારા ધરાવતા સમાજની અંદર જે માણસો છે એમની ગણતરી નિમ્ન કક્ષામાં કરેલી છે. પછી મધ્યમ કક્ષા, તો કે કાર્યની શરૂઆત કરે છે, કોઈ પણ કાર્ય હાથમાં લે છે પણ કાર્યમાં કોઈ વિઘ્ન આવ્યું એટલે કાર્યને પૂરું નહીં કરે, અધૂરું મૂકી દેશે, છોડી દેશે. તો આવા જે માણસો છે સમાજમાં જે છે એમની મધ્યમ કક્ષામાં ગણતરી કરી છે. અને શ્રેષ્ઠ કક્ષામાં, તો કે કાર્ય હાથમાં લીધું છે, એ કાર્યમાં વિઘ્નો આવે છે, ઘણા અડચણો આવે છે, પણ એ વિઘ્નોનો સામનો કરીને ડર્યા વગર એ કાર્યને જે પૂર્ણ કરે છે ને, એ શ્રેષ્ઠ કક્ષામાં એમની ગણતરી થાય છે. તો હવે આપણે એનું ભાષાંતર જોઈએ કે પ્રારંભતે ન ખલુ વિઘ્ન ભયન નીચે, નીચે હી તૃતીય વિભક્તિ બહુ છે, નિમ્ન કક્ષાના માણસો વિઘ્ન ભયેન, વિઘ્નના ભયથી, તૃતીય વિભક્તિ એક વચન, નિમ્ન કક્ષાના માણસો વિઘ્નના ભયથી ખલુ એટલે ખરેખર ન પ્રારંભતે કાર્યની શરૂઆત કરતા નથી, કે નિમ્ન કક્ષાના માણસો વિઘ્નના ભયથી કાર્યની શરૂઆત કરતા નથી. મધ્ય અને મધ્યમ કક્ષાના માણસો પ્રારભ્ય કાર્યની શરૂઆત કરીને, પ્રારભ્ય સંબંધભૂત કૃતભ્ય, કે મધ્યમ કક્ષાના માણસો કાર્યની શરૂઆત કરીને વિઘ્ન વિહતા વિરમંતિ, વિઘ્ન આવતા અટકી જાય છે, વિઘ્ન આવતા કાર્યને છોડી દે છે, કે મધ્યમ કક્ષાના માણસો કાર્યની શરૂઆત કરીને કાર્યમાં વિઘ્ન આવતા તે વિરમંતિ એટલે અટકી જાય છે. ચ ઉત્તમ જનાહ, અને શ્રેષ્ઠ કક્ષાના માણસો પ્રારભ્ય કાર્યની શરૂઆત કરીને વિઘ્નેહી પુનઃ પુનઃ આપે, વારંવાર આવતા વિઘ્નોનો પ્રતિહન્યમાના સામનો કરીને પણ ન પરિત્યજ્યંતિ, છોડતા નથી. અને ઉત્તમ કક્ષાના માણસો કાર્યની શરૂઆત કરીને વારંવાર આવતા
पूर्ण करे छे। तो आ सात सुभाषितो आपणे विद्यार्थी मित्रो आजे भण्या, एमां बे छे ए अर्थविस्तारमां पूछाय छे, एक कंठस्थमां पूछाय छे। तो आजे साथे सात सुभाषितो छे एनुं तमे व्यवस्थित रीते भाषांतर करी नाखजो, तमने भाषांतर बराबर समझाई गयुं हशे एवी हुं आशा राखुं छुं। थेंक यू।